મિત્રો આપણે એના પહેલા જે ઉદાહરણ 21 માં જોયું હતું એના રેફરન્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું મોસ્ટ આઈએમપી ઉદાહરણ 22 આવી રહ્યું છે. એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે કે આ ક્વેશ્ચનમાં એક કોષ્ટકમાં માહિતી પ્લસ એક આખા પેરેગ્રાફમાં સૂચકાંકમાં વધારો ઘટાડો કરવા માટે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી છે અને વન બાય વન બે વસ્તુઓ વારાફરતી શોધવાનું કહ્યું છે. રકમ તમે ધ્યાનથી જોશો પીડીએફ ફોર્મેટમાં તો તમને એવું ખબર પડશે કે આ આપેલી રકમોમાં આપણને પહેલું જે કોષ્ટક આપ્યું છે એમાં સૌથી ઉપર એટલે કે ઉદાહરણની શરૂઆતની બે લાઇનમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે આ જેટલી વસ્તુઓ આ કોષ્ટકમાં આપી છે એ બધી બળતણની વસ્તુઓ છે, યાની કે ફ્લેમેબલ વસ્તુઓ છે જેને તમે ઇઝીલી સળગાવી શકો. એક્ઝામ્પલ તરીકે જોજો, વસ્તુ આપી છે કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી, ધ્યાનથી, અને લખ્યું છે ઉપર કે બળતણ વિશેની માહિતી નીચે આપી છે. હવે ઇમ્પોર્ટન્ટ શું છે જોજો, આ કોષ્ટકને વાંચતી વખતે એની લાઇનમાં બહુ જ ધ્યાન રાખવાનું છે. ઘણા અહીંયા ભૂલ કરી બેસે છે, એ શું ભૂલ છે જરા ધ્યાનથી જોજો. કોલસો કેટલા કિલોગ્રામ જથ્થામાં આપ્યો છે? 5 કિલોગ્રામ, અને બાજુમાં રખ્યા છે એના ભાવમાં 25. તો ઘણા યાદ કરશે ઉદાહરણ 13, પેલું એકમ બદલવાની રીત સમજાઈ હતી, તો એવું વિચાર સર 5 કિલોના 25 હોય તો 1 કિલોના કેટલા અમે એવું શોધીશું. ના, ધ્યાન આપજો, એવું નથી કરવાનું, કારણ કે બાજુમાં કયો ભાવ આપ્યો છે, એકમ દીઠ. જોજો એક્ઝામ્પલ લાંબા કરતા થોડો સ્માર્ટ બનાવવાનો ટ્રાય કર્યો છે, ખ્યાલ આવે છે? ઓકે, અહીંયા એકમ દીઠ શબ્દ વાપર્યો છે એટલે એમણે 1 કિલોનો ભાવ જે છે એ ઓલરેડી શોધીને જ આપેલો છે, એટલે આપણે એકમ બદલવાનું નથી, આ લાઇનમાં કોઈ એકમ બદલવાનું નથી. એવી જ રીતે 2014માં પણ એકમ દીઠ ભાવ એવું સ્પષ્ટ લખ્યું છે, ફક્ત ભાવ નથી લખ્યું, એકમ દીઠ ભાવ લખ્યું છે. એનો અર્થ કે એક એક વસ્તુનો ભાવ એમણે શોધેલો જ છે, એટલે આપણે આપેલા આ ભાવને ચેન્જ કરવાનો નથી, ધ્યાન રાખજો. એક્ઝામ્પલ જોઈને મન થઈ જાય પણ એવું કરવાનું નથી, ધ્યાન રાખજો. હમણાં બહાર નીકળવાનું મન થઈ જાય પણ એવું કરવાનું નથી, ધ્યાન રાખજો. રાઈટ, રકમ આપણને ભૂલ કરાવશે, એના પહેલા પણ આપણે મસ્તી મસ્તીમાં કહેતા હતા બુલાતી હૈ મગર જાને કા નહીં, ધ્યાન રાખજો. અહીંયા 5, 25, 30 બધું જ આપ્યું છે પણ બધે એકમ દીઠ જ શબ્દ વાપર્યો છે, એટલે એક એકમનો ભાવ સ્પષ્ટ આપ્યો છે, એટલે એને ચેન્જ કરવાનો નથી. જોજો, પહેલામાં પહેલા આ બધી જ માહિતી સેની આપેલી છે? બળતણની વસ્તુઓની, કોલસો, કેરોસીન, લાકડું, દિવાસળી, બધા જ્વલનશીલ પદાર્થ છે, તમે જાણો છો. આ કોષ્ટક પૂરું થાય પછી પણ ઇન્ફોર્મેશન છે, પણ એમાં પહેલી લાઈન એવી છે કે આ માહિતી પરથી બળતણના ખર્ચના સમૂહનો સૂચકાંક પહેલા તૈયાર કરો. અહીંયા પહેલો પ્રશ્ન પૂરો થાય છે, ધીસ ઇઝ ફર્સ્ટ ક્વેશ્ચન, કે પહેલા આટલી માહિતીની મદદથી બળતણનો સૂચકાંક તમે આપી દો, પછી અન્ય વસ્તુઓ એમાં ઉમેરવાની છે અને બીજું કોષ્ટક બનાવવાનું છે. સૌથી પહેલા આપણે પહેલા કોષ્ટક પર કામ કરી લઈએ. શું કહ્યું છે? બળતણના ખર્ચનો સૂચકાંક. હવે મને અહીંયા જરા જોઈને કહેજો કે કયા જથ્થાને શું કહેવું. જોજો, આ 2012 છે, આ 2014 છે, આ જૂનું છે, આ નવું છે. જૂનામાં જથ્થો જૂનો આપ્યો છે એટલે સ્વાભાવિક છે કે આ જે વસ્તુઓ આપણને આપેલી છે એ વસ્તુઓમાં જથ્થો અને ભાવ આ 2012નો છે અને 2014, બહુ જ ધ્યાનથી જોજો મિત્રો, ખબર પડી જશે. જથ્થો ભાવ બે વાર આપ્યું, અહીંયા જથ્થો ભાવ એવું બે સેક્શન આપ્યા નથી, ફક્ત ભાવ જ આપણને આપ્યો છે, જથ્થો આપ્યો નથી. અને જથ્થો આ વર્ષમાં શોધી શકાય એવી કોઈ હિંટ પણ હજી આ કોષ્ટકમાં આપી નથી, એટલે પહેલા પહેલા એને નામ આપી દો કોને શું કહેવાય. 2012 એનો જૂનો જથ્થો અને આ જૂનો ભાવ, આ 2014 કયો કહેવાશે? નવું, પણ 2012 જૂનું છે એટલે જથ્થો જૂનો હોય તો એને આપણે શું કહીએ છીએ? Q0. અને ભાવ પણ જૂનો હોય 2012નો તો આપણે એને શું કહીએ છીએ? P0. અને આ નવો ભાવ છે, નવો ભાવ 2014નો, નવો ભાવ, ભાવ એટલે પ્રાઇસ, અને નવો ભાવ કે એટલે એને કહેવાશે P1. મિત્રો જોજો, Q1 આપ્યો નથી. જો Q1 ન આપ્યો હોય તો આટલાની જ મદદથી આપણે શું શોધી શકીએ, જરા ધ્યાન આપજો.
જો ક્યુઆર ના આપ્યો હોય તો શું શોધી શકાય સરળ રીતની વાત કરું છું ચેક કરતા રહેજો રકમ પ્રમાણે આપણે એની રકમ પહેલા સિસ્ટમેટિક મૂકીએ આમાં 25 40 20 અને 0.9 એ બધા ભાવ છે અને આ બધા એના જૂના જથ્થા છે અને આ એકમ દીઠ એનો ભાવ પણ આપ્યો છે આ જથ્થા જે કંઈ આપ્યા છે એટલે આપણી ક્વોન્ટિટી 5 20 ફરી 5 અને ફરી 10 આ તો ફાવે જ પ્લસ ફરી કહું છું આ 25 છે એની બાજુમાં 5 કિલોગ્રામ ભરે લખ્યું પણ એનો ભાવ બદલશો નહીં કારણ કે સેના દીઠ ભાવ આપ્યો છે એકમ દીઠ ભાવ એટલે ધ્યાન રાખજો એ આ 25 એવા જ રાખજો પછી 40 લખીએ છે 22 અને 0.90 એવી જ રીતે P1 જે નવો ભાવ છે એ પણ 30 45 25 અને 1 જો આને સરળતાથી તમે સમજો તો વસ્તુઓ પ્રમાણે જૂના નવા ભાવ તમને ખબર છે અને જોતા જ તમે કોઈ એક સૂત્ર ચોક્કસ લાગુ કરી શકો છો જે બહુ ઝડપથી આપણને આવડી શકે છે જો યાદ કરો આમાં કયું સૂત્ર લગાવીએ તો જલ્દીથી જવાબ આવે કારણ કે પહેલા કહ્યું છે આપણને તેનો સૂચકાંક તૈયાર કરો સૂચકાંક માટે હું સ્પેસિફિક નથી કહું કે કઈ રીત લેવી તો આપણે કઈ રીત કરી શકીએ કારણ કે આપણે P0 છે P1 છે અને ફક્ત કયું આપ્યું છે Q0 Q1 આપ્યો નથી એટલે કે નવો જથ્થો આપ્યો નથી તો કોનું સૂત્ર એવું છે જેમાં નવા જથ્થાની જરૂર જ નથી ફક્ત જૂના 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 જથ્થા પર જ કામ થઈ જાય છે યુ આર રાઈટ એ કયો છે લાસ્પેયર લાસ્પેયરનું પહેલું સૂત્ર છે જેમાં આપણે Q1ની જરૂર પડતી નથી જો તમે ધ્યાનથી જોશો કે Q1ની જરૂર ન હોય તો જો હું લાસ્પેયરનું સૂત્ર મૂકું તો શું સ્થિતિ આવે સૂચકાંક ગણવા માટે સૂત્ર યાદ કરો લાસ્પેયરનું સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ઇન્ટુ 100 ખાલી એટલું જ યાદ કરો